હવે વિરામ બાદ આગળ વાત કરીએ હિંમતનગરની. હિંમતનગર ખાતે હિન્દુ યુવા સંગઠનની બેઠક યોજાઈ. ઉત્તર ગુજરાત અધ્યક્ષ ભૃગુવેન્દ્રસિંહ કુંપાવતની અધ્યક્ષતામાં હિન્દુ યુવા સંગઠન ભારત સાબરકાંઠાની વિવિધ વિસ્તારોમાં બેઠક યોજાઈ રહી છે. સંગઠનની બેઠક હિંમતનગર શહેરના સાપરિયા વિસ્તારમાં યોજાઈ હતી, જેમાં ખૂબ સારી સંખ્યામાં હિન્દુત્વ અને સેવાભાવવાળા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ યુવા સંગઠનની સ્થાપના અને ઉદ્દેશો, સંગઠનના કાર્યોની ખૂબ જ ઊંડાણપૂર્વકની સમજણ અને વિવિધ કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિની સાબરકાંઠા અધ્યક્ષ સરવીનભાઈ દ્વારા ચર્ચા કરવામાં આવી. હિંમતનગર પ્રમુખ પ્રતિકભાઈ પટેલ પદાધિકારી અને કાર્યકર્તા કેવો હોવો જોઈએ અને કાર્ય કઈ દિશામાં કરવું એ વિશે માહિતી આપી. જિલ્લા ઉપપ્રમુખ જસવંતસિંહ સોલંકી અને મહામંત્રી મિત્રુલભાઈ વ્યાસ અને તેજસભાઈ પટેલ દ્વારા સંગઠન દ્વારા થતી ગૌમાતા અને અન્ય સેવાકીય કાર્યની માહિતી આપી. જીવદયા તાલુકા પ્રમુખ સંજયભાઈ ગાંધી, ઉપપ્રમુખ હર્ષભાઈ પટેલ અને હિંમતનગર પ્રમુખ ગોપીભાઈ બારોટ દ્વારા જીવદયાની અને ગરીબોને મદદની માહિતી આપી. આ કાર્યક્રમ સફળ બનાવવા પિન્ટુસિંહ ઝાલા, કેતનભાઈ શ્રીમારી, જગદીશભાઈ ભોઈ, મયુર પ્રજાપતિ, યતિભાઈ વ્યાસ, કમલ મોદી, રોનક મિસ્ત્રી, સુનિલ શાહ, ગૌરવ દરજી, પ્રમિતભાઈ ઠાકર, સાહિલ પંચાલ, મિતેશ જોશી, પાર્થ મકવાણા, મહિતા દીક્ષિત, ભગવતીલાલ ચાવલા, ધ્વનિત શાહ, શાહ આશુતોષ, વ્યાસ અમન, જય નાયક, જયદીપ રાવળ, મંગલસિંહ ચૌહાણ, મહેન્દ્રસિંહ મકવાણા, ઝાલમસિંહ ચૌહાણ, રંગુસિંહ મકવાણા દ્વારા મહેનત કરવામાં આવી હતી. સુહાગ પટેલ, ZSTV, સાબરકાંઠા.